તૈયાર છે ગાજર પેનકેક. યસ. ગાજર પેનકેક બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, લીંબુનો રસ 2-2 ચમચી, ઘઉંનો લોટ 1 વાટકી, મેંદો 1 વાટકી, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા 1/2 ચમચી, તજ પાવડર 1/2-1/4 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ઓટ્સ 1/2-1/4 વાટકી, બ્રાઉન સુગર 4 મોટી ચમચી, બટર 1/2 ચમચી, ગાજરનું છીણ 1 વાટકી. અન્ય સામગ્રીમાં જોઈશે વ્હીપ ક્રીમ, કાજુ બદામ અને પિસ્તાની કતરણ, કેરેમેલ સોસ, કીવી, સ્ટ્રોબેરી, ચોકલેટ ચિપ્સ અને કાળી દ્રાક્ષ. ગાજર પેનકેક બનાવવાની રીત: એક બાઉલમાં દૂધ અને લીંબુનો રસ લઈ મિક્સ કરી તેને સાઈડમાં મૂકી દો. હવે બીજા એક બાઉલમાં ચાણી લઈ તેનામાં ઘઉંનો લોટ, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તજ પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી તેને ચાળી લો. હવે તેમાં ઓટ્સ અને બ્રાઉન સુગર ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે સાઈડમાં મૂકેલા દૂધમાં બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે લોટવાળા મિશ્રણમાં દૂધનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ગાજરનું છીણ ઉમેરી મિક્સ કરી પેનકેકનું ખીરું તૈયાર કરો. હવે ખીરામાંથી તવા ઉપર પેનકેક ઉતારી તેને બટરથી શેકી લો. હવે તૈયાર કરેલી ગાજરની પેનકેકને સર્વિંગ ડિશમાં લઈ તેના પર વ્હીપ ક્રીમ, કાજુ બદામ અને પિસ્તાની કતરણ, કાળી દ્રાક્ષ અને કેરેમેલ સોસ લઈ ફરીથી ઉપર બીજી પેનકેક, ફરીથી વ્હીપ ક્રીમ, મિક્સ ફ્રૂટ્સ અને કેરેમેલ સોસ મૂકી તેના પર ત્રીજી પેનકેક મૂકી તેના પર ફ્રૂટ્સ, ચોકલેટ ચિપ્સ, ડ્રાય ફ્રૂટની કતરણ, વ્હીપ ક્રીમ અને છેલ્લે કેરેમેલ સોસ મૂકી સર્વ કરો. ગેસ ઓન કરીશું. અમારે જે બાફેલી દાળનું મિશ્રણ છે એ ઉમેરી દઈએ. એટલે લગનની દાળ જ્યારે બફાતી હોય તો એમાં સુરણ, ખારીક અને શિંગદાણા તો પડે જ. હા. અચ્છા. લગનની દાળ જ્યારે પણ બફાતી હોય તો મોટા તપેલાની અંદર દાળને ઉકળતા હોય છે, એમાં ખારેક, સુરણ અને શિંગદાણા એટલું ઉમેરી દેતા હોય છે. ઓકે. અને રેટ્યો દેશી તુવેર દાળ છે એ 100% સંપૂર્ણ ડ્રાય પ્રોસેસથી બને છે. એક્ઝેક્ટલી. અને એના માટે જે ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો, એ દ્વારા ઉગાડવામાં આવે છે એટલે એમાં કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો. ખરી વાત છે. એટલે માટે એવું કહી શકાય કે એનો જે દાણો દાણો છે એ બહુ જ ચોખ્ખો છે. હા. અને એનો જે દાણો દાણો છે એ 100% પ્રોટીનથી ભરપૂર છે. એક્ઝેક્ટલી. એટલે ચુસ્તી, ફૂર્તી, તંદુરસ્તી માટે રેડિયો તુવેર દાળ તો ખાવી જોઈએ. અત્યારે મેં 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને લગનની જે દાળ છે એનું જે ટેક્સચર છે એ થોડું આ ગ્રેની જેવું જ હશે. એટલે આપણે ઘરે જ્યારે બનાવીએ છીએ તો બ્લેન્ડર કેવું ફેરવી દેતા હોઈએ છે, પણ લગનમાં એ નથી ફેરવતા. હા. સુરણના જે આપણે ટુકડા લીધા છે એને થોડા મેશ કરીને તમે લઈ શકો છો. અચ્છા, ઓકે. હવે આ સાથે જ એમાં આપણે ગોળ ઉમેરી દઈએ. અચ્છા. અત્યારે આપણે 5 કપ જેટલો ગોળ ઉમેરીએ છીએ. એની સાથે જ કારેલા ઉમેરીએ છીએ. કમ્પલસરી છે કારેલા. કારેલા? હા. અમારી સાઈડ દક્ષિણ ગુજરાતમાં જ્યારે પણ દાળ બને છે, લગનની દાળ ખાસ કરીને, તો કારેલા વગર બનતી જ નથી. અને કારેલા વગર એનો સ્વાદ પણ નથી આવતો લગન જેવો. હા. દાળની હું વાત કરું તો એને આપણે 3 કેટેગરીમાં વેચી શકીએ. એક જે આપણે ઘરે રૂટીનમાં બનાવતો હોઈએ, એ લાલ મરચું 1 ચમચી, સંચળ 1/2 ચમચી, તજ પાવડર 1/2 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, સૂંઠ પાવડર 1/2 ચમચી, ગાર્લિક પાવડર 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલું લીલું કેપ્સિકમ 1 બાઉલ, સમારેલું લાલ કેપ્સિકમ 1 બાઉલ, સમારેલું પીળું કેપ્સિકમ 1 બાઉલ, બાફેલી મકાઈ 1 કપ, સમારેલી ડુંગળી 1 કપ, સમારેલું લસણ 7-8 કળી, કોથમીર 1 કપ, ખમણેલું મોઝરેલા ચીઝ 1 કપ, ખમણેલું પનીર 1 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે પાઉં 1 નંગ અને બટર જરૂર મુજબ. પેરી પેરી પુલાવ પાઉ બનાવવાની રીત: સૌપ્રથમ પેરી પેરી મસાલો બનાવવા માટે 1 બાઉલમાં લાલ મરચું, સંચળ, તજ પાવડર, દળેલી ખાંડ, સૂંઠ પાવડર, લસણનો પાવડર અને ઓરેગાનો ઉમેરી તેને બરાબર મિક્સ કરીને પેરી પેરી મસાલો તૈયાર કરી લો. હવે બીજા બાઉલમાં સમારેલું લીલું કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, પીળું કેપ્સિકમ, બાફેલી મકાઈ, સમારેલી ડુંગળી, સમારેલું લસણ, કોથમીર, ખમણેલું મોઝરેલા ચીઝ અને પનીર ઉમેરી
બરાબર મિક્સ કરીને તૈયાર કરેલો પેરી પેરી મસાલો ઉમેરીને તેને બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે કાપા પાડેલો પાઉ લઈ તેની વચ્ચે બનાવેલું પૂરણ ભરી તેની ઉપર બટર લગાવો. તેની ઉપર ઓરેગાનો ભભરાવીને પાઉને 170 ડિગ્રી પર 5-7 મિનિટ માટે બેક કરવા મૂકી દો. પાઉ બેક થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી પુલ આઉટ પાઉ. એટલે આ જે ખીરું છે એ વોફલ માટેનું ખીરું છે? યસ. ઓકે. એકચ્યુઅલી આ રેસીપી એવી રીતે સેટ કરેલી છે કે વોફલ બી બનશે અને બ્રાઉની બી બનશે, કેમ કે હા સેમ મિક્સરમાંથી, કેમ કે બ્રાઉની હોય એમાં આપણે મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ઉમેરતા હોય છે, એટલે જે ટેક્સચર છે એ વોફલ નું બનશે અને ટેસ્ટ છે એ બ્રાઉની નો હશે. એટલે ટુ ઇન વન રેસીપી છે. ઓકે. એટલે આજ ખીરામાંથી તમારી બ્રાઉની બનાવવી હોય તો બનાવી શકો. યસ, ઓફકોર્સ. ઓકે. હવે આમ તો આ બરાબર છે, બટ થોડું પાણી એડ કરશું. અચ્છા, એટલે કેવી હોવી જોઈએ આ ખીરાની કન્સિસ્ટન્સી? આપણે જે બ્રાઉની નું બેટર બનાવીએ ને એવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે. કેક જેવી પતલી કન્સિસ્ટન્સી નથી રાખવાની. હા, બસ મિત્તલ આ બેટર રેડી છે. હવે અત્યારે આપણે વોફલ નું સિલિકોન મોલ્ડ લીધું છે, તો એમાં આ બેટર ને આ રીતે પોર કરી દેશું. સિલિકોન મોલ્ડ છે એટલે આપણે એને બ્રશ કરવાની જરૂર નથી. સપોઝ કે આ નથી આપણા ઘરે, ઓકે, અને જે ગોળ આવે છે ટીન આવે છે એ જ હોય, તો પછી એમાંથી આપણે કટ કરી શકીએ? ના, એમાં તમે વોફલની ઇમ્પ્રેશન નહીં આપી શકો, બટ એઝ ઇટ ઇઝ તમે સર્વ કરી શકશો. ઓકે. બીટરૂટ ચીઝ ટીકી બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, સમારેલું લસણ 1/2 ચમચી, સમારેલા લીલા મરચા 1 ચમચી, સમારેલું આદુ 5-1/2 ચમચી, ખમણેલું બીટ 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, કસૂરી મેથી 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, બાફેલા બટાકાનો માવો 1 કપ, કોર્નફ્લોર 1 ચમચી, કોથમીર 1 ચમચી, ખમણેલું પ્રોસેસ ચીઝ જરૂર મુજબ. સર્વિંગ માટે જોઈશે ઓરેગાનો અને ચીઝ ક્રીમનું મિશ્રણ. ગાર્નિશિંગ માટે જોઈશે ચીઝ ક્રીમ અને કોથમીર. બીટરૂટ ચીઝ ટીકી બનાવવાની રીત. સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું લો. જીરું તતડે એટલે તેમાં લસણ, લીલા મરચા અને આદુ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ખમણેલું બીટ મિક્સ કરો. હવે મીઠું, કસૂરી મેથી અને ચાટ મસાલો લઈ મિક્સ કરી ટીકીનું પૂરણ બનાવી લો. હવે આ પૂરણને ઠંડુ થવા દો. હવે આ મિશ્રણને બાઉલમાં લઈ તેમાં બાફેલા બટાકાનો માવો, કોર્નફ્લોર અને કોથમીર ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી મિક્સ કરી મિશ્રણ બનાવી લો. હવે બનાવેલા મિશ્રણને થેપીને તેની વચ્ચે ચીઝ મૂકી ટીક્કી વાળી લો. હવે આ ટીક્કીને શેલો ફ્રાય કરી લો. તૈયાર કરેલ બીટરૂટ ચીઝ ટીક્કીને સર્વિંગ ડિશમાં લઈ ક્રીમ ચીઝ અને ઓરેગાનોના મિશ્રણ સાથે ક્રીમ ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બીટરૂટ ચીઝ ટીક્કી. આ બી લોટ છે એકદમ નરમ બનાવવાનો છે. આપણે મેંદાનું અટામણ લેશું. પહેલાં હાથેથી જ એને આવી રીતે ફેલાવી લેશું. પૂરણ ભરી દઈએ. પૂરણ જરા સરખું લેવાનું. એને પહેલા હાથેથી જ આ રીતે થેપી દેશું અને પછી હલકા હાથે થોડો વણીશું. બહુ પાતળો નથી કરવાનો. શેકવા મૂકી દઈએ. ઘી મૂકીને શેકીશું. તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું.